હેલો દોસ્તો અગર આપકો ચેનલ કે વિડીયોઝ પસંદ આતે હો તો સબસ્ક્રાઈબ બટન દબાએ ઓર ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઓર ઇસ બે લાઈકોન કો પ્રેસ કરે તાકી આનેવાલે વિડીયોઝ કે નોટિફિકેશન આપણે ફોન મેં પાકી નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપની ચૅનલ વર્લ્ડ ઓફ જી કેમાં સ્વાગત છે મિત્રો આજે આપણે નફો ખોટના ખૂબ જ મહત્ત્વના દરેક પરીક્ષામાં પૂછાય એવા થોડાક એક્ઝામ્પલ જોઈએ જ્યારે વસ્તુની વેચાણ કિંમત સમાન હોય એટલે કે એક વસ્તુને એક્સ પરસન્ટ નફા પર તથા બીજી વસ્તુને એક્સ ટકા ખોટ પર વેચવામાં આવતી હોય તો હંમેશા ખોટ થાય છે એટલે કે એક વસ્તુને એક્સ ટકા નફા પર અને બીજી વસ્તુને એક્સ ટકા એટલે સરખા ખોટ પર વેચવામાં આવતી હોય તો હંમેશા ખોટ જાય છે આપણે જોઈએ ખોટ બરાબર એનું એક સૂત્ર બનશે એક્સ સ્ક્વેર અપન હંડ્રેડ એટલે એક્સ સ્ક્વેરની નીચે સો તો જોઈએ બે વસ્તુઓમાં પ્રત્યેકની વેચાણ કિંમત રૂપિયા ત્રણસો પાંત્રીસ આપેલી છે જે પૈકી એક વસ્તુને વીસ ટકા નફા પર વેચવામાં આવે છે તથા બીજી વસ્તુને વીસ ટકા ખોટ પર વેચવામાં આવે છે તો કુલ નફો અથવા ખોટ ટકાવારીમાં કેટલી થશે તો આપણે આ એક દાખલો છે જોઈએ તો ખોટ ટકાવારીમાં બરાબર એક્સ્કવેર અપન હંડ્રેડ એટલે કે વીસનો વર્ગ છેદમાં સો એટલે કે ચારસોના છેદમાં સો એટલે અહીં ચાર ટકા છે એ ખોટ જશે હવે મિત્રો આવા પ્રશ્નોમાં વસ્તુની વેચાણ કિંમત સાથે કોઈ લેવા દેવા હોતા નથી એટલે કે અહીં જે વસ્તુની વેચાણ કિંમત ત્રણસો પાંત્રીસ રૂપિયા આપ્યા છે તેની સાથે કોઈપણ પ્રકારનું ગણતરી કરવાની નથી માત્ર એની ટકાવારી પર કરવાની હોય છે અને હંમેશા ખોટ જાય છે એટલે કે અહીંયા ચાર ટકા જવાબ આવશે તો એ ખોટ જાય છે આપ જોઈ શકો છો જવાબ ચાર ટકા ખોટ આવશે આગળ જોઈએ કોઈ વસ્તુ પર એક્સ ટકા વળતર એટલે કે વટાવ આપ્યા બાદ વાય ટકા નફો મેળવવાનો હોય તો વસ્તુની કિંમતને તેની ખરીદ કિંમતથી એક્સ પ્લસ વાય ભાગ્યા સો માઇનસ એક્સ ટકાવારી વધારી દર્શાવવું જરૂરી છે હવે આ સમજવા માટે એક ઉદાહરણ લઈએ વિજયને જનરેટર સેટ પર તેની મેળવેલ કિંમત કરતાં કેટલી ટકાવારી વધારીને દર્શાવવું જોઈએ કે જેથી તેને વીસ ટકા વટાવ આપ્યા બાદ પણ ચાલીસ ટકાનો નફો મળી રહે તો આવા પ્રકારના દાખલા ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે જેમાં આપ જોઈ શકો છો કે વટાવ આપ્યા પછી પણ નફો મેળવવા માટેનું આ એક સમીકરણ છે સૂત્ર છે એક્સ પ્લસ વાય અપન હંડ્રેડ માઇનસ એક્સ તો ઉપરના સૂત્ર મુજબ જોઈએ તો અહીં એક્સ બરાબર વીસ ટકા છે તથા વાય બરાબર ચાલીસ ટકા છે સૂત્રમાં આપણે હવે એને કિંમત મૂકીએ તો બરાબર વીસ વત્તા ચાલીસ ભાગ્યા સો ઓછા વીસ થશે એટલે કે સાહીઠના છેદમાં એંસી ગુણ્યા સો અહીંયા ટકાવારીએ છીએ એટલા માટે ગુણ્યા સો કરવાના રહેશે તો આપ જોઈ શકો છો કે આગળ છસ્સોના છેદમાં આઠ થશે હવે એનો જવાબ પંચોતેર આવે છે એટલે કે સેવન્ટી ફાઈવ પર્સન્ટ પંચોતેર ટકા એને નફો પ્રાપ્ત થાય સોરી પંચોતેર ટકા એની કિંમત વધારીને બ બતાવવી પડશે આગળ જોઈએ કોઈ વસ્તુની કિંમતમાં એક્સ ટકાની વૃદ્ધિ કરવા પર તે વસ્તુની અછતમાં વાય ટકાનો ઘટાડો થાય છે અથવા કિંમતમાં એક્સ ટકાની વૃદ્ધિ કરવા પર અછતમાં એક્સ ટકાનો ઘટાડો સર્જાય છે તો બંને સ્થિતિમાં આવકમાં કેટલા ટકા ઘટાડો થશે મિત્રો આવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે અહીં ઘટાડો ટકાવારીમાં દર્શાવવા માટે એક્સક્વેર અપન હંડ્રેડ એવું સૂત્ર બનશે ઉદાહરણ જોઈએ રમેશ ગોળની કિંમતમાં ચાલીસ ટકાની વૃદ્ધિ કરે છે જેમાં ગોળની અછતમાં ચાલીસ ટકાની ઘટ પડે છે તો તેની આવકમાં કેટલા ટકાની વૃદ્ધિ અથવા ઘટ થશે તો આ ઉદાહરણ જોઈએ કે રમેશને ચાલીસ ટકાની કિંમત વધારે ગોળની ત્યારે ગોળની અછતમાં ચાલીસ ટકાની ઘટ પડે છે અહીં ઘટાડો ટકાવારીમાં જે આપણે સૂત્ર આપેલું છે એક્સક્વેર અપન હંડ્રેડ બરાબર ચાલીસનો વર્ગ ભાગ્યા સો એટલે કે સોળસોના ભાગ્યા સો એટલે સોળ ટકા નોંધ આ પ્રકારના પ્રશ્નોમાં હંમેશા આવકમાં ઘટાડો જ થાય છે એટલે કે અહીંયા ઘટાડો સોળ ટકા થશે કોઈ દિવસ વૃદ્ધિ થશે નહીં એટલે કે આ પ્રકારના જ્યારે કિંમત વધતા એની અછત ઘટતી હોય ત્યારે એનો જે જવાબ આવે એમાં ઘટાડો જ હોય છે એટલે કે આ સોળ ટકા જે આપણે ગણતરી કરેલી છે એ ઘટાડો જ છે જો એ વસ્તુની વેચાણ કિંમત બી વસ્તુની ખરીદ કિંમત બરાબર હોય તથા એ ગ્રેટર ધેન બી હોય તો ટકાવારી નફો બરાબર બી માઈનસ એ અપન એ ઇન્ટુ હંડ્રેડ એટલે કે બી ઓછા એ ભાગ્યા એ ગુણ્યા આવું સૂત્ર બને છે મિત્રો આ પ્રકારના દાખલા લગભગ દરેક પેપરમાં એક દાખલો આવો હોય હોય જ છે અને આનું સોલ્યુશન પણ બહુ સહેલું છે આપણે એક ઉદાહરણ લઈએ જો દસ વસ્તુઓની વેચાણ કિંમત પંદર વસ્તુઓની ખરીદી ખરીદ કિંમત બરાબર હોય તો તે ટકાવારી નફો કેવો થશે એટલે કેટલો નફો આપણને મળશે અહીં દસ વસ્તુની વેચાણ કિંમત પંદર વસ્તુની ખરીદ કિંમત જેટલી છે તો ઉપરના સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો એ બરાબર દસ અને બી બરાબર અહીં પંદર થશે હવે આપણે સૂત્ર મૂકીએ તો પંદર 10 દસ ભાગ્યા દસ ગુણ્યા સો એટલે કે અહીં પચાસ ટકા નફો થશે કેવી રીતે થાય છે તો જોઈએ પંદરમાંથી દસ બાદ કરીએ એટલે શું વધે પાંચના છેદમાં દસ ગુણ્યા સો અહીં ઝીરો ઝીરો જશે તો પાંચ ગુણ્યા દસ એટલે પચાસ ટકા નફો થશે તો ટકાવારી નફો છે પચાસ ટકા થાય છે નોંધ આ પ્રકારના પ્રશ્નો હંમેશા નફો જ થાય છે એટલે કે આવા પ્રશ્નો આપેલા હોય એમાં હંમેશા નફો જ થાય છે હવે આપણે એક ઉદાહરણ જોઈએ પંદર વસ્તુઓની ખરીદી તેમજ દસ વસ્તુઓની વેચાણ કિંમત બરાબર છે એટલે ખરીદ કિંમત એ વેચાણ કિંમત જેટલી છે તો ટકાવારી નફો કેટલો થશે તો એ બરાબર પંદર અને બી બરાબર દસ છે એ માઇનસ બી અપન બી ઇન્ટુ હન્ડ્રેડ એટલે કે પંદર ઓછા દસ ભાગ્યા દસ ગુણ્યા સો એટલે પચાસ ટકા થશે અહીં ખરીદ કિંમત વસ્તુની વેચાણ કિંમતની એટલી આપેલી છે બીજું ઉદાહરણ જોઈએ છત્રીસ પુસ્તકોની ખરીદ કિંમત ત્રીસ પુસ્તકોની વેચાણ કિંમત બરાબર છે તો કેટલા ટકા નફો થશે તો મિત્રો અહીં એ બરાબર છત્રીસ તથા બી બરાબર ત્રીસ આપેલા છે એ માઇનસ બી અપન બી ઇન્ટુ હન્ડ્રેડ કરીએ તો અહીં છત્રીસ ઓછા ત્રીસ ભાગ્યા ત્રીસ એટલે જવાબ સો સોરી વીસ આવે છે વીસ ટકા નફો થશે આગળ જોઈએ એક વસ્તુને બસો ચાલીસમાં વેચવા પર કોઈ વ્યક્તિને દસ ટકા ખોટ જાય છે તો આ વસ્તુને તે કઈ કિંમતે વેચે જેથી તેને વીસ ટકા નફો પ્રાપ્ત થાય તો મિત્રો આ દાખલાને આપણે ગણીએ તો અહીં વસ્તુને બસ્સો ચાલીસમાં વેચતા દસ ટકા ખોટ જાય છે તેથી તેના નેવું ટકા બરાબર બસો ચાલીસથી હોય કારણ કે બસો ચાલીસમાં વેચા છે ત્યારે દસ ટકા ખોટ ગઈ છે એટલે બસો ચાલીસ છે એ કુલ કિંમતના નેવું ટકા છે હવે તે વસ્તુને વીસ ટકા નફાથી વેચવા માટે આપણે ત્રિ રાશિ મૂકવી પડશે નેવું ટકા એ બસો ચાલીસ છે તો એકસો વીસ ટકા એ કેટલા આ રીતની ત્રિ રાશિ થશે અને એની ગણતરી કરીએ તો બસો ચાલીસ ગુણ્યા એકસો વીસ ભાગ્યા નેવું બરાબર ત્રણસો વીસ જવાબ આવે છે તો ત્રણસો વીસ છે એ કિંમત છે એ ત્રણસો વીસ રાખશું ત્યારે આપણને વીસ ટકા નફો મળશે આગળનો દાખલો જોઈએ કોઈ વેપારી પોતાની ચીજ વસ્તુ પર ખરીદ કિંમતથી વીસ ટકા વધારે કિંમત દર્શાવે છે તે પોતાના ગ્રાહકોને આ દર્શાવેલી કિંમત પર આઠ ટકા વળતર આપે છે એટલે કે વટાવ આપે છે તો તેને કેટલા ટકા નફો પ્રાપ્ત થશે ધારો કે ચીજવસ્તુની ખરીદ કિંમત બરાબર સો છે તેથી ચીજ વસ્તુ પર દર્શાવેલ કિંમત એકસો વીસ થશે કારણ કે વીસ ટકા એને વધુ કિંમત દર્શાવેલી છે તે પોતાના ગ્રાહકોને આ દર્શાવેલી કિંમત પર આઠ ટકા વળતર આપે છે તો વેચાણ કિંમત બરાબર દર્શાવેલ કિંમત માઇનસ વટાવ એટલે કે એકસો વીસ ઓછા વટાવ એકસો વીસના આઠ ટકા એટલે કે વેચાણ કિંમત બરાબર એકસો વીસ માઇનસ નવ પોઈન્ટ છ જે વટાવ છે તો એની વેચાણ કિંમત એકસો દસ પોઈન્ટ ચાલીસ થશે એટલે એકસો દસ રૂપિયા અને ચાલીસ પૈસા હવે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત તો આપણે અહીંયા જોયું ખરીદ કિંમત સો છે ને વેચાણ કિંમત આપણને અહીંયા એકસોને દસ મળી એકસો દસ પોઈન્ટ ચારમાંથી સો બાદ કરીએ ત્યારે આપણને નફો દસ પોઈન્ટ ચાર મળે છે આ દસ પોઈન્ટ ચાર રૂપિયા નફો છે આપણે ટકાવારીમાં કરવાનો છે તો દસ પોઈન્ટ ચાર સોએ આપેલો છે એટલે એની મૂળ કિંમતે આપણે ટકાવારી ગણતા હોઈએ છીએ ભાગ્યા સો ગુણ્યા ટકાવારી માટે એ ગુણીશું તો જવાબ સેમ રહેશે દસ પોઈન્ટ ચાર ટકા તો દસ પોઈન્ટ ચાર ટકા શું પ્રાપ્ત થશે નફો પ્રાપ્ત થશે તો મિત્રો આ હતા ખૂબ જ મહત્ત્વના દાખલા આ ઉપરાંત ઘણા બીજા દાખલા સમયના પણ આવશે અને ભૂમિતીને લગતા પણ દાખલા ઘણા બધા હું મારી ચેનલમાં મૂકીશ તો આપ ચેનલ સાથે જોડાયેલા રહેશો થેન્ક યુ સો મચ